નમસ્કાર મિત્રો, વેલકમ ટુ ધ ચેનલ. તો આજે આપણે જનરલ નોલેજના મોસ્ટ ટાઈમપી 100 પ્રશ્ન લઈને હાજર થયા છીએ. આ ભાગ ત્રીજો છે, બે ભાગ તમને ઉપર આ બટનમાંથી મળી જશે. આજે આપણે પ્રશ્ન 201 થી 300 સુધીના મોસ્ટ ટાઈમપી 100 પ્રશ્ન જોઈશું. તો ગમે તો લાઈક કરજો. તો ચાલો આપણે આ મોસ્ટ ટાઈમપી પ્રશ્નો ચાલુ કરીએ. ખેડા જિલ્લામાં સોલંકી યુગનું કયું શિવાલય આવેલું છે? ગલતેશ્વર. સમગ્ર વિશ્વમાં સૌ પ્રથમવાર ડાયનોસોરના ઈંડા કઈ જગ્યાએ મળી આવ્યા હતા? રૈયાલી. ખેડા જિલ્લામાં કયા ગરમ પાણીના ઝરા આવેલા છે? લસુંદ્રા. ઉત્કંઠેશ્વર મહાદેવનું મંદિર કઈ નદી કિનારે આવેલું છે? વાત્રક. ભમરિયો કૂવો ખેડા જિલ્લામાં ક્યાં આવેલો છે? મહેમદાવાદ. ગાંધીનગરનું આયોજન કરનાર શિલ્પી? લીકા બુરસિયર. અડાલજની વાવ કોણે બંધાવી હતી? વીરસિંહની રાણી રૂડાબાઈ પ્લસ મોહમ્મદ બેગડાના સમયમાં. સૌરાષ્ટ્રનું પેરિસ? જામનગર. રણમલ તળાવ અને માણેકભાઈ મુક્તિધામ કયા શહેરમાં આવેલ છે? જામનગર. ટાટાનું કેમિકલ અને મીઠાનું કારખાનું કઈ જગ્યાએ આવેલું છે? મીઠાપુર. અડીકડીનો વાવ નવઘણ કૂવો અને નરસિંહ મહેતાનો ચોરો કયા શહેરમાં આવેલો છે? જૂનાગઢ. ગીર જિલ્લાના કયા સ્થળે ગરમ પાણીના 7 કુંડ આવેલા છે? તુલસીશ્યામ. આયુર્વેદિક યુનિવર્સિટીનું મુખ્ય મથક કયા શહેરમાં આવેલું છે? જામનગર. સોમનાથ કઈ નદીના કિનારે આવેલું છે? હિરણ પ્લસ કપિલા પ્લસ સરસ્વતી. ભારતીય નૌકા સૈન્યનું તાલીમ કેન્દ્ર ક્યાં આવેલું છે? જામનગર, વાલસુરા. આદિવાસી વિદ્યાર્થીઓ માટે આશ્રમશાળા ક્યાં આવેલી છે? આહવા. ગુજરાતનું એકમાત્ર ગિરિમથક સાપુતારા કયા જિલ્લામાં આવેલું છે? ડાંગ. સાપુતારા શબ્દનો અર્થ સાપનું નિવાસ. ડાંગી પ્રજાનો સૌથી મોટો લોકોત્સવ? ડાંગ દરબાર. ગુજરાતનો સૌથી મોટો બોટનિકલ ગાર્ડન કયા જિલ્લામાં આવેલો છે? વઘઈ. કોને ડાંગનું પ્રવેશદ્વાર ગણાય છે? વઘઈ. રતનમહાલ રીછ અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? દાહોદ. નર્મદા જિલ્લાનું મુખ્ય મથક કયું છે? રાજપીપળા. પ્રશ્ન 224. નર્મદા જિલ્લાના કયા સ્થળે 1000 બારીવાળો મહેલ આવેલો છે? રાજપીપળા. નવસારી શહેર કઈ નદીના કિનારે વસેલું છે? પૂર્ણા. પંચમહાલ જિલ્લાનું મુખ્ય મથક? ગોધરા. ચાંપાનેર નગર વસાવનાર વનરાજ ચાવડા ચાપો બાણાવાળાની યાદમાં. દુધિયા છાસિયા અને તેલિયા તળાવ કઈ જગ્યાએ આવેલા છે? પાવાગઢ. પંચમહાલ જિલ્લાના કયા સ્થળે ગરમ પાણીના ઝરા જોવા મળે છે? ટુવા. પંચમહાલ જિલ્લાના કયા સ્થળે ફિલ્મ સ્ટુડિયો વિકસાવવામાં આવ્યો છે? હાલોલ. પાટણ શહેર વસાવનાર વનરાજ ચાવડા અણહિલ ભરવાડની યાદમાં. પાટણનું મૂળ નામ અણહિલપુર પાટણ. પાટણમાં આવેલ સહસ્ત્રલિંગ તળાવ કોણે બંધાવ્યું હતું? સિદ્ધરાજ જયસિંહ. નવસારી જિલ્લાના કયા સ્થળે વલસાડી સાગમાંથી ફર્નિચર બનાવવાના કારખાના છે? બિલીમોરા. ગુજરાતનું કયું સ્થળ માતૃશ્રાદ્ધ માટે જાણીતું છે? સિદ્ધપુર. પ્રશ્ન 236. શંખેશ્વરનું જૂનું નામ શંખપુર. શંખેશ્વરમાં કયું જિનાલય આવેલું છે? પાર્શ્વનાથજી. કયું નગર સુદામા નગરી તરીકે ઓળખાય છે? પોરબંદર. પાલનપુર શહેરનું મૂળ નામ પ્રહલાદનપુર. કીર્તિ મંદિર કયા શહેરમાં આવેલું છે? પોરબંદર. પ્રસિદ્ધ વિહારધામ બાલારામ કયા જિલ્લામાં આવેલું છે? બનાસકાંઠા. અત્તર ઉદ્યોગ અને હીરા ઉદ્યોગ માટે જાણીતું શહેર પાલનપુર. ભરૂચનું પ્રાચીન નામ ભૃગુ તીર્થ. ભરૂચ જિલ્લાના કયા શહેરમાં 18 વર્ષે કુંભમેળો ભરાય છે? ભાડભૂત. શુક્લ તીર્થમાં કયા દિવસે મેળો ભરાય છે? કાર્તકી પૂનમ. ભરૂચમાં ક્યાંથી ખનિજ તેલના ભંડારો મળ્યા છે? અંકલેશ્વર. ભાવનગરના સ્થાપક ભાવસિંહજી પહેલા. પ્રશ્ન 248. ગોલ્ડન બ્રિજ અને વિક્ટોરિયા ક્લોક ટાવર કયા શહેરમાં આવેલું છે? ભરૂચ. પાલિતાણા કોનું સ્થાનક ગણાય છે? ઋષભદેવ. મીરા દાતાની દરગાહ કયા જિલ્લામાં આવેલી છે? પાટણ.
વોટસન સંગ્રહાલય કયા શહેરમાં આવેલું છે? રાજકોટ. બાર્ટન સંગ્રહાલય કયા શહેરમાં આવેલું છે? ભાવનગર. વલ્લભીપુર વિદ્યાપીઠ કયા જિલ્લામાં આવેલી છે? ભાવનગર. મોઢેરા કઈ નદીના કિનારે વસેલું છે? પુષ્પાવતી. મોઢેરા મંદિર કોના સમયમાં બંધાયું છે? ભીમદેવ સોલંકી પ્રથમ. શર્મિષ્ઠા તળાવ અને સામળસાની ચોરી નામના બે તોરણો કયા શહેરમાં આવેલા છે? વડનગર. સંત મોરારી બાપુનું જન્મસ્થળ તલગાજરડા. નરસિંહ મહેતાનું જન્મસ્થળ તળાજા ભાવનગર. જીરું અને ઈસબગોલનું વિશ્વનું સૌથી મોટું બજાર ઊંઝા. પ્રશ્ન 260. ભાવનગર કયા સ્થળે કાચબા ઉછેર કેન્દ્ર છે? આથબ. વિસનગર શહેર કોણે વસાવ્યું? વિશલદેવ વાઘેલા. ઓઇલ એન્જિનનો ઉદ્યોગ કયા શહેરમાં વિકસ્યો છે? રાજકોટ. તાંબા પિત્તલના વાસણોના ઉદ્યોગ માટે જાણીતું શહેર વિસનગર. રાજકોટની સ્થાપના કોણે કરી હતી? વિભોજી જાડેજા. ગાંધીજીનું રાજકોટમાં આવેલું નિવાસસ્થાન કયા નામે ઓળખાય છે? કબા ગાંધીનો ડેલો. ભગવદ ગો મંડળની રચના કોણે કરી હતી? ભગવતસિંહજી. મહેસાણામાં કઈ સહકારી ડેરી આવેલી છે? દૂધસાગર ડેરી. સ્વામી દયાનંદ સરસ્વતીની જન્મભૂમિ ટંકારા. ઘડિયાળ બનાવવાનો ઉદ્યોગ ક્યાં વિકસ્યો છે? મોરબી. રાજકોટનું કયું શહેર સાડીઓના ઉત્પાદન માટે જાણીતું છે? જેતપુર. રાજકોટનું કયું શહેર રામદેવ પીરના સ્થાનક તરીકે ઓળખાય છે? રણુજા જામનગર. પ્રશ્ન 272. લક્ષ્મી વિલાસ પેલેસ કયા શહેરમાં આવેલું છે? વડોદરા. હીરા ભાગોળ વડોદરા જિલ્લાના કયા શહેરમાં આવેલી છે? ડભોઈ. શિવના બાલવિત્યાર ગણાતા ભગવાન લકુલિશનો જન્મ ક્યાં થયો હોવાનું મનાય છે? કાયાવરોહણ. દક્ષિણનું કાશી એટલે ચાંદોદ. લાકડાના રમકડાને લાકકામ માટે પ્રખ્યાત સ્થળ સંખેડા. રંગ અવધૂતનો આશ્રમ વડોદરામાં ક્યાં આવેલો છે? નારેશ્વર. પિતૃશ્રાદ્ધ માટે જાણીતું સ્થળ ચાંદોદ. વડોદરામાં ઓઇલ રિફાઇનરી ક્યાં આવેલી છે? કોયલી. અતુલનું રંગ રસાયણનું કારખાનું ક્યાં આવેલું છે? વલસાડ. રેલવે સુરક્ષા દળનું તાલીમ કેન્દ્ર ક્યાં આવેલું છે? વલસાડ. વલસાડ જિલ્લામાં આવેલ પારસીઓનું પવિત્ર સ્થળ ઉદવાડા. બનાસકાંઠા જિલ્લાનું મુખ્ય મથક પાલનપુર. પ્રશ્ન 284. હિંમતનગર શહેર કઈ નદીના કિનારે વસેલું છે? હાથમતી. ચતુર્મુખ બ્રહ્માજીનું મંદિર ક્યાં સ્થળે આવેલું છે? ખેડ બ્રહ્મા. શામળાજી કઈ નદીના કિનારે આવેલું છે? મેસો. સાબરકાંઠા જિલ્લાનું વડું મથક હિંમતનગર. માનવ સર્જિત યાનનું મોટું માર્કેટ સુરત. તાપી નદી અને દરિયાનું સંગમ સ્થાન ડુમ્મસ સુરત. જહાજવાડા અને ખાતર સંકુલ માટે જાણીતું સુરતનું શહેર હજીરા. હિંમતનગર શહેર વસાવનાર સુલતાન અહેમદ શાહ 1411. સુરતમાં કયા શહેરમાં સહકારી ધોરણે ચાલતું ખાંડનું કારખાનું આવેલું છે? બારડોલી સુરત. વઢવાણ કઈ નદીના કિનારે વસેલું છે? ભોગાવો. તરણેતરનો પ્રખ્યાત મેળો કયા જિલ્લામાં ને ક્યારે ભરાય છે? સુરેન્દ્રનગર જિલ્લો. ભાદરવા સુદ ચોઈથ પાંચમ અને છઠ ત્રણ દિવસ. વિવિધ ક્ષત્રિયોનો મેળો તરીકે પણ ઓળખાય છે. ચીનાઈ માટીના વાસણો બનાવવાનું પ્રસિદ્ધ કારખાનું પરશુરામ પોટરી ક્યાં આવેલું છે? થાનગઢ સુરેન્દ્રનગર. કેમ કે થાનગઢ ચીનાઈ માટી માટે ખૂબ જ પ્રખ્યાત છે. તાપી જિલ્લાનું વડું મથક વ્યારા. તાપી નદી પર ક્યાં બંધ બાંધવામાં આવ્યો છે? કાકરાપાર. પીલાજીરાવ ગાયકવાડે બંધાવેલ કિલ્લો ક્યાં આવેલ છે? સોનગઢ. અર્વાચીન ઋષિ જુગતરામ દવેની આશ્રમ ક્યાં આવેલો છે? વેડછી. સેન્ટ્રલ પલ્પ મિલ ક્યાં આવેલી છે? સોનગઢ. તો મિત્રો, આ હતા મોસ્ટ ટાઈમ પીસ 100 પ્રશ્ન જનરલ નોલેજના. તમને આવનારી ગુજરાત સરકારની તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી નીવડશે. આ ભાગ ત્રીજો હતો. નેક્સ્ટ વિડીયોમાં આપણે 301-400 સુધીના મોસ્ટ ટાઈમ પીસ પ્રશ્નો લઈને હાજર થઈશું. ન જોયા હોય તો પ્લેલિસ્ટમાં જઈને જોઈ લેજો, તમને ખૂબ જ ઉપયોગી નીવડશે. વિડીયો ગમે હોય તો લાઇક કરજો, વધારેમાં વધારે શેર કરજો. PDF જોઈતી હોય તો કમેન્ટ કરજો, ચેનલ સબસ્ક્રાઇબ કરજો.
બેલ આઇકન જરૂરથી દબાવજો, તૈયારી ચાલુ રાખજો. તો મિત્રો બાય, ગુડ લક.